તો હાલ સમાચાર. અમદાવાદ ઘાટલોડિયામાં પીવાના ખરાબ પાણીની સમસ્યા સર્જાણી છે. ગટરના પાણી ભળી જતા સ્થાનિકો બીમાર પડી રહ્યા છે. ઘાટલોડિયાની શાંતિમણિ સોસાયટીના રહીશો બીમાર. તો સ્થાનિકોની અનેક રજૂઆત બાદ તંત્ર થયું છે દોડતું. ઘાટલોડિયામાં રજાના દિવસે તંત્ર થયું દોડતું. તો તંત્રએ પીવાના પાણીની ટેન્કર મંગાવી આપ્યું છે. ડ્રેનેજ લાઇનનું પાણી પીવાના પાણીમાં ભળતા સર્જાઈ હતી આ સમગ્ર સમસ્યા. તો આ ઘાટલોડિયા વિસ્તારની સમસ્યા જ્યાં સ્થાનિકોએ રજૂઆત કરી ત્યારબાદ ટેન્કર મંગાવવામાં આવ્યું છે. ગટરના પાણી પીવાના પાણીની લાઇનમાં ફરી વળતા સ્થાનિકો બીમાર પડી રહ્યા છે. સ્થાનિકોની ફરિયાદ સાંભળી તંત્રએ તાબડતોડ પીવાના પાણીનું ટેન્કર મંગાવ્યું છે. તો ચોમાસાની ડ્રેનેજ લાઇનની કામગીરી સમયે પીવાના પાણીમાં ખરાબ પાણી ભળી ગયું. ચોમાસા દરમિયાન ઘણી વખત ગટરની લાઈનો તૂટી જતા પાણીની લાઈનમાં ભેગી થઈ જાય છે અને તેના કારણે રોગચાળો પણ ફાટી નીકળે છે. ઘાટલોડિયામાં શાંતિમણી સોસાયટીમાં પણ આ જ પ્રકારનું થયું હતું. સ્થાનિકોએ પ્રશાસનને રજૂઆત કરી અને તાત્કાલિક રજાના દિવસે પ્રશાસન દોડતું થયું અને અહીંયા જે પાણીની ખરાબ પાણી શા માટે આવે છે તેની તપાસ પણ હાથ ધરી અને સ્થાનિકો ખરાબ પાણી ન પીવાય તે માટે ટેન્કરની પણ વ્યવસ્થા કરવામાં આવી. સ્થાનિક છે આપણે, એમની સાથે જ વાત કરીએ. 15 દિવસ પહેલા બે ચાર જગ્યાએ ઝાડા ઉલટી થયા એટલે પછી ખબર પડી કે આ પાણીનો પ્રશ્ન હશે એટલે જોયું પાણી તો આગળની જે ગટર છે એ ગટર કોઈ જગ્યાએ પાણી આવે એમાં મેચ થઈ ગયું હોય, કારણ કે પીવાનું પાણી આવી ચોખ્ખું આવે છે. એટલે અમે મ્યુનિસિપાલિટીમાં ફરિયાદ કરી એટલે મ્યુનિસિપાલિટીના જે અધિકારીઓ આવ્યા અને એમને જોયું કે પાણી તમારું ચોખ્ખું આવે. એમને ટેન્કર લાવ્યા પહેલાં અમારી ટાંકીમાં જે પાણી પડે મ્યુનિસિપાલિટીનું એ પણ જોયું, પાણી ચોખ્ખું આવતું હતું. પછી એમને નક્કી કર્યું કે ભાઈ આપણે બે દિવસ પાણી બંધ કરી દો તો આમને શું પ્રોબ્લેમ છે ખબર પડે. બે દિવસ એમને ચોખ્ખું પાણી બંધ કરી દીધું, ટેન્કરથી પાણી આપે અત્યારે. એ ટેન્કરથી પાણી આપે છે તો પણ હજુ કોઈક જગ્યાએ ગટરનું પાણી મેચ થઈ જાય સોસાયટીમાં. એટલે હવે જે ગટર જો બેક ના મારતી હોય તો પાણીનો પ્રશ્ન અમારો સોલ્વ થઈ જાય. પણ રજાના દિવસે પણ ત્યાંના અધિકારીઓ કર્મચારીઓ છે અમને ખૂબ સારો સહકાર આપ્યો છે. એટલે અમે કર્મચારીને ધન્યવાદ કહીએ છીએ કે રજાના દિવસે પણ આયા બોલાય એટલી સવારમાં આવી જાય છે. આ પાણી આવે છે નર્મદાનું ચોખ્ખું આવે એ હકીકત છે. અને જે અત્યારે 5-7 મકાનમાં ચેક કર્યું બે એક મકાનમાં પાણીની વાસ મારે બાકી બધું પાણી ચોખ્ખું આવે જરૂર. એટલે ખરાબ પાણી આવતાની સાથે ફરિયાદ ઉઠી અને તંત્રના અધિકારીઓ છે તે દોડતા થયા અને રજાના દિવસે પણ આ ઉમદા કામગીરી કરવામાં આવી અને સ્થાનિકોને રાહતનો શ્વાસ લીધો. કારણ કે તંત્રના અધિકારીઓ અહીંયા સ્થળ પર પહોંચ્યા છે અને ક્યાં પાણી ખરાબ આવે છે અને ત્યાં જ્યાં પાણી ખરાબ આવી રહ્યા છે ત્યાં ટેન્કરની વ્યવસ્થા પણ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.